हेलो फ्रेंड्स, धोरण 12ना तमाम विद्यार्थीओनुं हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, धोरण 12मां अभ्यास करवानो आपणो मुख्य ध्येय शुं छे, हेतु शुं छे, वॉट इज अवर मेन एम, गोल, पर्पज, इंटेन्शन टू स्टडी इन स्टैंडर्ड 12। तो अवर मेन एम गोल टू गेट गुड मार्क्स इन बोर्ड एग्जाम, टू ऑब्टेन गुड मार्क्स इन बोर्ड एग्जाम, टू गेट गुड रिजल्ट इन बोर्ड एग्जाम, बोर्ड नी परीक्षा में सारू परिणाम मेळवू। तो प्रश्न थाय कि बोर्ड एग्जाम में सारू परिणाम आपणे केवी रीते मेळवी शकीए, हाउ केन वी गेट द गुड मार्क्स इन बोर्ड एग्जाम। जो आपणे बोर्डना प्रश्नपत्र ने, क्वेश्चन पेपर ने सारी रीते एटेंड करीशुं, जो आपणे प्रश्नपत्र में पूछायेला प्रश्नोना उत्तर आंसर सारी रीते लखीशुं ने, त्यारे ज आपणे सारू परिणाम मेळवी शकीशुं। तो ए माटे आपणे प्रश्नपत्रना माळखानी, क्वेश्चन पेपर स्टाइलनी आपणने पहेला तो खबर होवी जोईए। तो विद्यार्थी मित्रों, चालो आजे आपणे क्वेश्चन पेपर स्टाइल विशे माहिती मेळवीए। तमारे बोर्डमां कुल 100 मार्क्सनुं पेपर हशे अने ए तमारे 3 कलाकमां पूरुं करवानुं छे। कुल 5 सेक्शन छे, ए टू ई, ए थी लईने ई सुधी तमारे 5 सेक्शन हशे। एमां सेक्शन ए तमारे 17 मार्क्सनुं छे, 17 मार्क्सनुं छे। एमां कुल 5 ભાગમાં તમારે 5 સૂચનાઓ આપેલી હશે અને એ રીતે તમારે જવાબો લખવાના છે ઉત્તર। એમાં પહેલો ભાગ, રાઇટ વેધર ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ આર ટ્રુ ઓર ફોલ્સ, લખો કે નીચેના વાક્યો સાચા છે કે ખોટા તે જણાવો। ક્વેશ્ચન નંબર 1, 2, 4 અને એના કેટલા માર્ક્સ છે, 4 માર્ક્સ છે, એટલે દરેકનો 1 માર્ક્સ। બીજો ભાગ, ફાઇન્ડ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મીનિંગ, ક્વેશ્ચન નંબર 5, 2, 7 અને એના 3 માર્ક્સ છે, 3 પ્રશ્ન 3 માર્ક્સ। એમાં તમારે એક વાક્ય, એક શબ્દ આપેલો હશે, વર્ડ, એક વર્ડ આપેલો હશે અને એની સામે 4 વર્ડ્સ એટલે કે 4 વર્ડ્સ આપેલા હશે। એ 4 વર્ડ્સમાં આ શબ્દનો સૌથી નિયરેસ્ટ મિનિંગવાળો શબ્દ કયો છે એ તમારે બરાબર કરીને લખવાનું છે। ત્રીજો ભાગ છે, સિલેક્ટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ લેંગ્વેજ ફંક્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ્સ એન્ડ રાઇટ ધેમ અગેન્સ્ટ ધ ગિવન સેન્ટેન્સીસ, કૌંસમાંથી તમારે એપ્રોપ્રિએટ યોગ્ય લેંગ્વેજ ફંક્શન પસંદ કરીને નીચે 8 થી 10 ત્રણ પ્રશ્નોમાં, 3 જે વાક્ય આપેલા હશે એ 3 વાક્યમાં કયો લેંગ્વેજ ફંક્શન વપરાયેલું છે એ કૌંસમાંથી પસંદ કરીને એ વાક્યની સામે લખવાનું છે અને એના 3 માર્ક્સ છે, ક્વેશ્ચન નંબર 8 થી 10। ચોથો ભાગ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સિસ ફોકસિંગ ગિવન ધ ફંક્શન ઇન ધ બ્રેકેટ્સ, અહીંયા તમારે મોસ્ટ એપ્રોપ્રિએટ રિસ્પોન્સ લખવાનું છે। ક્વેશ્ચન નંબર 11 થી 14, 11 થી લઈને 14 પ્રશ્ન એટલે કે કુલ 4 પ્રશ્નો પૂછાશે અને એના 4 માર્ક્સ છે। એમાં તમારે એક ડાયલોગ સ્વરૂપે આપેલું હશે, એક ડાયલોગમાં પ્રશ્ન હશે, બીજા ડાયલોગમાં તમારે આન્સર લખવાનો હોય છે, એ પણ કૌંસમાં આપેલા લેંગ્વેજ ફંક્શન મુજબ। એમાં 4 વિકલ્પો આપેલા હશે, એ, બી, સી, ડી, અને ચારે વિકલ્પમાંથી જે સાચો વિકલ્પ હોય એ તમારે લખવાનો છે। એ ક્વેશ્ચન નંબર 11 થી 14, 4 માર્ક્સ। એમાં પાંચમો ભાગ છે, સેક્શન એમાં 5મો ભાગ, સિલેક્ટ એન્ડ રાઇટ ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ક્વેશ્ચન ટુ ગેટ ધ અન્ડરલાઇન વર્ડ અથવા તો ફ્રેઝ એઝ ધેર આન્સર, લીટી કરેલો જે શબ્દ છે અથવા તો કે ફ્રેઝ છે, શબ્દ સમૂહ છે, એ તમારે જવાબમાં મળે એ રીતે સાચો પ્રશ્ન એ, બી, સી, ડી 4 વિકલ્પમાંથી એક સાચો વિકલ્પ પ્રશ્નનો શોધવાનો છે। અને ક્વેશ્ચન નંબર 15 થી 17, 3 પ્રશ્ન અને એના 3 માર્ક્સ છે। આમ સેક્શન એ તમારે 17 માર્ક્સનું છે। હવે એને કેવી રીતે લખીશું એ આપણે જોઈ લઈએ। તો આન્સર શીટમાં તમારે પહેલું લખી દેવાનું સેક્શન એ, ક્વેશ્ચન નંબર 1, 2, 4, અને ત્યારબાદ તમારે એમાં વાક્ય લખવું, ખરા ખોટાનું પહેલું વિભાગ છે તો એમાં વાક્ય લખવાનું અને એ સાચું છે કે ખોટું એમ લખવાનું, એમ 1 થી 4 પ્રશ્નો લખી લેવાના। ક્વેશ્ચન નંબર 5 થી 7માં તમારે નિયરેસ્ટ મિનિંગ શોધવાનો છે, તો એક શબ્દ આપેલો જ હશે અને એની સામે 4 શબ્દ હતા, તો એમાં સૌથી નિયરેસ્ટ મિનિંગ ધરાવતો તમારે જે
शब्द छे लखी लेवानो एम क्वेश्चन नंबर 5 6 अने 7 ना आंसर लखवाना छे। क्वेश्चन नंबर 8 टू 10 मा तमारे पहला जे वाक्य आपेलू छे लखवानू छे अने कौंसमां जे चार लैंग्वेज फंक्शन छे अने त्रण वाक्य छे तो जे लैंग्वेज फंक्शन नु वाक्य होय ए लैंग्वेज फंक्शन तमारे कौंसमांथी पसंद करीने अहींया आंसर स्वरूपे तमारे लखवानू छे। पछी क्वेश्चन नंबर 11 टू 14 एमां रिस्पोन्स लखवानो छे तो रिस्पोन्समां तमारे खास ध्यान राखवानू तो के रीते लखवानू छे तो जे रीते डायलॉग स्वरूपे पूछायेलू होय ते अने एमां जे साचो जवाब एबीसीडी मांथी साचो विकल्प जे छे ए तमारे पसंद करीने लखवानो छे। क्वेश्चन नंबर 15 टू 17 मां तमारे 15 16 17 मां एमां पण एबीसीडी मांथी साचो विकल्प जे होय ए तमारे लखवानो छे। आ रीते आ आपणो सेक्शन ए पूरु थाय छे। बीजू सेक्शन बी कुल 19 માર્ક્સ નું છે 19 માર્ક્સ નું છે અને તે તમારી મેઇન ટેક્સ્ટબુક આપણી જે હમણાં સ્કૂલમાંથી ટેક્સ્ટબુક આપવામાં આવેલી છે એમાંથી પ્રોજમાંથી એટલે માત્ર પાઠમાંથી પૂછવામાં આવશે। એમાં કુલ 3 ભાગ છે 3 સૂચનાઓ આપેલી હશે એમાં પહેલી સૂચનામાં રીડ ધ એસ્ટ્રેક્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન એસ્ટ્રેક્સ વાંચવાના છે અને એની નીચે એ દરેક એસ્ટ્રેક્સની નીચે બે બે પ્રશ્ન હશે અને એના જવાબ લખવાના છે। કુલ 5 એસ્ટ્રેક્સ તમારે પૂછાશે અને દરેક એસ્ટ્રેક્સની નીચે બે પ્રશ્ન એટલે 10 પ્રશ્ન હશે। ક્વેશ્ચન નંબર 18 ટુ 27 આમ 10 માર્ક્સના તમારે જવાબો 10 પ્રશ્નોના જવાબો લખવાના છે અને 10 માર્ક્સ છે એના। એમાં બીજો ભાગ જે છે તે રાઇટ ધ શોર્ટ નોટ ફોકસિંગ ઓન ધ ક્વેશ્ચન્સ ક્વેશ્ચન નંબર 28 એન્ડ 29 અને એના 6 માર્ક્સ છે એટલે દરેક શોર્ટ નોટના 3 માર્ક્સ બે શોર્ટ નોટ લખવાની છે એમાં 28માં ક્વેશ્ચન નંબર 28માં એક શોર્ટ નોટ આપેલી હશે એની નીચે પ્રશ્ન હશે એના જવાબ સ્વરૂપે તમારે શોર્ટ નોટ પૂરી કરવાની છે। 29માં પ્રશ્ન ક્વેશ્ચન નંબર 29માં જે એક શોર્ટ નોટની અથવામાં બીજી શોર્ટ નોટ હશે તો બંનેમાંથી કોઈ એક લખવાની છે અને એના પણ 3 માર્ક્સ છે। આમ ક્વેશ્ચન નંબર 28 અને 29ના કેટલા માર્ક્સ છે 6 માર્ક્સ છે। ત્યાર પછી આવ્યું ફિલ ઇન ધ બ્લેન્ક્સ ખાલી જગ્યા પૂરો વિથ ધ એપ્રોપ્રિએટ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને નીચેના પેરેગ્રાફમાં ક્વેશ્ચન નંબર 30 થી 32 30 થી 32 ત્રણ ખાલી જગ્યાઓ આપેલી હશે અને એ ખાલી જગ્યા તમારે કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને લખવાનું છે અને એના 3 માર્ક્સ છે। કૌંસમાં કુલ 4 શબ્દો આપેલા હશે પણ તમારે 3 જ ખાલી જગ્યાઓ પૂરવાની છે અને આની વોકેબ્યુલરી તમારે આપણી 12મા ધોરણમાં ટેક્સ્ટબુકમાં જે વોકેબ્યુલરી હશે એ શબ્દોમાંથી પૂછેલી હશે। તો હવે સેક્શન બી આપણે કેવી રીતે લખીશું તે તો સેક્શન બી ક્વેશ્ચન નંબર 18 ટુ 27 અને માત્ર તમારે એનું શું લખવાનું છે જવાબો 18 થી 27 માત્ર તમારે એના શું લખવાના છે આન્સર જ લખવાના છે એનું ધ્યાન રાખવાનું છે। આ રીતે એક ઉદાહરણ આપ્યું છે એ રીતે 10 જવાબો તમારે લખવાના છે 10 પ્રશ્નોના। બીજું એમાં કોઈ સૂચના નથી લખવાની કોઈ એસ્ટ્રેક્સ નથી લખવાનો કોઈ પ્રશ્ન લખવાનો નથી એનું ખાસ ધ્યાન રાખવું। હવે ક્વેશ્ચન નંબર 28માં શોર્ટ નોટ પૂછાય છે એ આન્સર સ્વરૂપે તમારે શોર્ટ નોટનો ટાઇટલ લખી અને શોર્ટ નોટનો પેરેગ્રાફ આખો લખી લેવાનો એ રીતે 29 પણ થઈ જશે। હવે ક્વેશ્ચન નંબર 30 ટુ 32માં ખાસ ધ્યાન રાખવાનું છે કે એમાં પેરેગ્રાફ લખવો જરૂરી છે। પેરેગ્રાફ લખ્યા પછી જ્યાં ખાલી જગ્યા આવતી હોય ત્યાં ખાલી જગ્યા દર્શાવીને તમારે એમાં કૌંસમાંથી સાચો શબ્દ પસંદ કરીને તમારે લખવાનું છે એનું ખાસ ધ્યાન રાખવાનું છે। હવે સેક્શન સી આપણે 20 માર્ક્સનું છે અને એ સપ્લિમેન્ટરી રીડરમાંથી પૂછાય છે। સપ્લિમેન્ટરી રીડર આપણું કયું છે લેફવિંગ્સ છે લેફવિંગ્સમાંથી પૂછાય છે એમાં કુલ 4 વિભાગો છે એમાં 5 5 5 5 આમ 4 વિભાગો અને એના 20 માર્ક્સ છે। પહેલો વિભાગ છે રીડ ધ પેસેજ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન નીચેનો પેરેગ્રાફ વાંચો અને એની નીચે આપેલા 5 પ્રશ્નો ક્વેશ્ચન નંબર 33 ટુ 37 આમ 5 પ્રશ્નના ઉત્તર તમારે એમાંથી લખવાનો છે એટલે કે કોમ્પ્રિહેન્શન પૂછાય છે। બીજો જે ભાગ છે એમાં રીડ ધ ફોલોઈંગ પેસેજ એન્ડ રાઇટ ઇટ સમરી ગીવ અ સ્યુટેબલ ટાઇટલ ટુ ઇટ નીચેનો પેરેગ્રાફ ક્વેશ્ચન 38માં જે પેરેગ્રાફ આપેલો છે એ વાંચવાનો છે
અને એને સમરાઇઝ કરવાનું છે, એટલે કે એની સમરી લખવાની છે, એનું સંક્ષેપ લેખન કરવાનું છે, અને એ સંક્ષેપ લેખન તમારે વંથળ કરવાનું છે. એ પણ તમારે સપ્લિમેન્ટરી રીડરમાંથી લેપવિંગ્સમાંથી પૂછાય છે, અને એના પણ કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. એને ટાઇટલ પણ આપવાનું છે, ખાસ ધ્યાન રાખવાનું છે. પછી એના પછી રીડ ધ ન્યૂઝ ક્લિપિંગ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન. નીચેની ન્યૂઝ ક્લિપિંગ વાંચો, એ કરંટ ન્યૂઝ પેપરમાંથી એ કોઈ ન્યૂઝ ક્લિપિંગ ન્યૂઝનો એક ભાગ મૂકેલો હશે, અથવા તો એને આપણે અનસીન પેરેગ્રાફ પણ કહીશું. અને એ ન્યૂઝ ક્લિપિંગના નીચે ક્વેશ્ચન નંબર 39 to 43 એ 5 પ્રશ્નો હશે. 5 માર્ક્સ પ્રશ્નોના ઉત્તર લખવાના. કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ. પછી રીડ ધ સ્ટાન્જા એન્ડ આન્સર ધ ક્વેશ્ચન ગીવન બિલો ઇટ. નીચે સ્ટાન્જા આપેલા હશે, આપણી મેન ટેક્સ્ટ બુકમાં જે પોએમ્સ છે, જે કવિતાઓ છે, એ કવિતાઓમાંથી કવિતાનો એક ભાગ સ્ટાન્જા આપેલો હશે. 2 કવિતાઓમાંથી અલગ અલગ સ્ટાન્જા પૂછાય છે, અને કોઈ 1 કવિતાનો સ્ટાન્જામાંથી 3 પ્રશ્ન અને બીજી કવિતાના સ્ટાન્જામાંથી 2 પ્રશ્ન. આમ કુલ 5 પ્રશ્નો, ક્વેશ્ચન નંબર 44 to ક્વેશ્ચન નંબર 48, આમ 5 પ્રશ્નોના તમારે ઉત્તર લખવાના છે. તો આ રીતે આપણું સેક્શન સી પૂછાય છે. સેક્શન સી કેવી રીતે લખવાનું છે? તો તમારે ખાસ ધ્યાન રાખીને પહેલું સેક્શન સી ટાઇટલ લગાવી દેવાનું, પછી ક્વેશ્ચન નંબર 33 to 37 કોમ્પ્રિહેન્શન અને એની નીચે પ્રશ્નો હોય તે પ્રશ્નના જવાબો તમારે 33 થી 37 સુધી લખી લેવાના છે ઉદાહરણ પ્રમાણે. પછી ક્વેશ્ચન નંબર 38 એ પણ 5 માર્ક્સનું છે, એ 5 માર્ક્સનું છે. એમાં પણ ટાઇટલ કોમ્પ્રિહેન્શન સમરાઇઝ કરવાનું છે, એનું ટાઇટલ બનાવી અને એનું 1/3 સમરાઇઝ કરવાનું છે, એટલે કે સંક્ષેપ લેખન કરી લેવું. ત્યાર પછી ક્વેશ્ચન નંબર ન્યૂઝ ક્લિપિંગનો પ્રશ્ન છે, એ ન્યૂઝ ક્લિપિંગમાં ક્વેશ્ચન નંબર 39 to 43 એમ 5 પ્રશ્નો છે. તો 39 થી 43 સુધી તમારે માત્ર એના ઉત્તરો લખવાના છે. હવે રીડ ધ સ્ટાન્જા, સ્ટાન્જા વાંચીને એની નીચે જે પ્રશ્નો છે તેમાં જો બે વિભાગમાં અલગ અલગ પૂછાયું હોય તો 2 ટાઇટલ તમારે 44 to 46 અને 47 to 48 એમ 2 ટાઇટલ આપી અને એ રીતે આ ઉદાહરણ પ્રમાણે તમારે શું લખવાનું છે? જવાબો લખી લેવાના છે. આમ સેક્શન સી આપણું પૂરું થાય છે, એ 20 માર્ક્સનું છે. હવે આવ્યું સેક્શન ડી. સેક્શન ડી આપણે 20 માર્ક્સનું પૂછાય છે. એમાં પહેલું ડુ એઝ ડાયરેક્ટેડ. ડુ એઝ ડાયરેક્ટેડમાં 2 પ્રશ્નો છે, ક્વેશ્ચન નંબર 49 અને ક્વેશ્ચન નંબર 50. એમાં 2 પેરેગ્રાફ આપેલા હશે અને એને કહ્યા મુજબ, આપણે બતાવ્યા મુજબ આપણે એમાં ટ્રાન્સફોર્મેશન કરવાનું છે. આ બંને પ્રશ્નોના 4 માર્ક્સ છે, એટલે કે 1 પેરેગ્રાફને ચેન્જ કરવાના 2 માર્ક્સ છે. એમાં કુલ 4 બાબતો તમને પૂછી શકે છે. એક તો ચેન્જ ઇન ધ ટેન્સ, એક તો કાળ બદલવાનું હોય છે. બીજું ચેન્જ ધ વોઇસ, એક્ટિવ વોઇસ આપેલું હોય તો પેસિવ વોઇસ, ને પેસિવ વોઇસ આપેલું હોય તો એક્ટિવ વોઇસ કરવાનું હોય છે. બીજું છે ચેન્જ ધ જેન્ડર, લિંગ બદલો, જાતિ બદલો પૂછાય છે. હીની જગ્યાએ સીની જગ્યાએ હી, એ રીતે બદલવાનું હોય છે. પછી છે સિંગ્યુલર પ્લુરર, એક વચન આપેલું હોય તો બહુવચન, ને બહુવચન આપેલું હોય તો એક વચન. આ બંને ક્વેશ્ચન નંબર 49 to 50 તમારે ટ્રાન્સફોર્મેશન કરવાનું હોય છે. ક્વેશ્ચન નંબર 51, રેન્ડર ધ ફોલોઈંગ ડાયલોગ ઇન ટુ ઇનડાયરેક્ટ સ્પીચ. નીચેનો જે ડાયલોગ આપેલો છે એને આપણે ઇનડાયરેક્ટ સ્પીચમાં, ઇનડાયરેક્ટમાં લખવાનું છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ આપણે એને કહીએ છીએ. અને એના કેટલા માર્ક્સ છે? 4 માર્ક્સ છે. પછી છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ યુઝિંગ ધ ફંક્શન એન્ડ વર્ડ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ. નીચેના જે વાક્ય જે અધૂરા આપેલા છે એ વાક્યોને તમારે પૂર્ણ કરવાના છે કૌંસમાં દર્શાવેલા લેંગ્વેજ ફંક્શન મુજબ. અને એમાં જો શબ્દ આપેલો હોય તો એ શબ્દનો ઉપયોગ કરીને પછી અધૂરું વાક્ય તમારે શું કરવાનું છે? પૂર્ણ કરવાનું છે. શબ્દનો પણ ઉપયોગ કરવાનો, જે લેંગ્વેજ ફંક્શન કહ્યું છે એ લેંગ્વેજ ફંક્શનના આધારે. ક્વેશ્ચન નંબર 52 to 56, આમ 5 પ્રશ્ન, 5 અધૂરા વાક્યને પૂર્ણ કરવાના 5 માર્ક્સ છે. પછી કમ્બાઇન ધ ફોલોઈંગ સેન્ટેન્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. અમિનિંગફુલ સેન્ટેન્સ કહ્યું છે, એટલે કે ક્વેશ્ચન નંબર 57માં 4 વાક્ય આ તમને પૂછેલા હશે. 4 વાક્યનો એક પેરેગ્રાફ આપેલો હશે અને એ આખા પેરેગ્રાફનો તમારે માત્ર 1 મિનિંગફુલ સેન્ટેન્સ, 1 વાક્ય બનાવવાનું છે, અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે. અને એ ક્વેશ્ચન નંબર 57 કેટલા માર્ક્સનું છે? 3 માર્ક્સનું છે. ત્યાર પછી રીરાઇટ ધ પેરેગ્રાફ એન્ડ કરેક્ટિંગ ધ એરર.
આખો પેરેગ્રાફ લખવો અહીંયા ફરજિયાત છે, ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ ક્વેશ્ચન નંબર 58 માં પૂછાય છે, જવાબમાં પણ આખો પેરેગ્રાફ લખવો ફરજિયાત છે. એમાં ચાર શબ્દોમાં લીટી કરેલી હશે એ એરરવાળું હશે, એમાં ભૂલ હશે, તો તમારે એને ઇમ્પ્રૂવ કરીને તમારે લખવાનું છે. એ ચાર ભૂલ સુધારવાના કેટલા માર્ક્સ છે? ચાર માર્ક્સ છે, એટલે કે 58 આપણે ચાર માર્ક્સનું છે. આમ સેક્શન ડી તમારે ચાર માર્ક્સનું પૂછાય છે. સેક્શન ડી કેવી રીતે લખીશું આપણે? તો સેક્શન ડી ડુ એઝ ડાયરેક્ટેડ ક્વેશ્ચન નંબર 49, એમાં ટેન્સ બદલવાનું હોય, એક્ટિવ પેસિવ કરવાનું હોય, કે જાતિ બદલવાનું હોય, કે સિંગ્યુલર પ્લુરલ કરવાનું હોય, તો એ 49 અને 50માં એ રીતે પેરેગ્રાફ ટ્રાન્સફોર્મ કરીને તમારે લખી લેવાના છે. તો ક્વેશ્ચન નંબર આન્સર 51માં ઇનડાયરેક્ટ સ્પીચ પૂછાય છે, તો આન્સર 51 પણ તમારે જે ડાયલોગ છે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં તમારે અહીંયા લખી લેવાની છે. ત્યાર પછી આવ્યું કમ્પ્લીટ ધ સેન્ટેન્સ વાળો ભાગ. તો કમ્પ્લીટ ધ સેન્ટેન્સ તમારે 52 to 56માં પૂછાય છે. તો આ રીતે તમારે અધૂરું વાક્ય આપેલું હોય તો કૌંસના આપેલા લેંગ્વેજ ફંક્શન પ્રમાણે તમારે અધૂરા વાક્યને પૂર્ણ કરીને ક્વેશ્ચન નંબર 52 to 56ના આન્સર લખવાના છે. ક્વેશ્ચન નંબર 57માં ચાર વાક્યનો એક પેરેગ્રાફ આપેલો હશે, એનું એક વાક્યમાં મિનિંગફુલ સેન્ટેન્સ બનાવવાનું છે. તો આ રીતે તમારે એક સળંગ ચાર વાક્યનું આપણે અર્થપૂર્ણ એક વાક્ય બનાવવાનું છે અને એના ત્રણ માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 58માં પેરેગ્રાફ, ફરીથી કહું છું કે પેરેગ્રાફ લખવું ફરજિયાત છે. અને જ્યાં ભૂલ છે, જેવી રીતે કે અહીંયા કોની નીચે લીટી છે? અમોંગની નીચે લીટી છે, અને આવે છે શું? બિટવીન. આપણે આમ ફેરફાર કરીને લખવાનું છે, માત્ર ખાલી જગ્યા, માત્ર લીટી કરેલો શબ્દ બદલવાનો છે, એટલે કે ઇમ્પ્રૂવ કરવાનો છે, એ ખાસ ધ્યાન રાખવાનું છે. અને પણ એની સાથે આખું પેરેગ્રાફ પણ લખવું ફરજિયાત છે. હવે સેક્શન ઈ, સેક્શન ઈ આપણે કુલ 24 માર્ક્સનું છે, 24 માર્ક્સનું છે. એમાં પહેલો ક્વેશ્ચન નંબર 59, સ્ટડી ધ ફોલોઈંગ ટેબલ, રાઇટ 10 સેન્ટેન્સીસ અબાઉટ ઈટ. નીચે જે ડેટા આપેલું હોય, જે ટેબલ આપેલું હોય, કોઠો આપેલો હોય, કે કોઈ પાઈ ચાર્ટ્સ આપેલો હોય, અથવા તો કોઈ ગ્રાફ દોરેલો હશે, તો એ ગ્રાફને શબ્દોમાં વર્ણન કરવાનું છે. જે પણ ડેટા માહિતી આપેલી છે એને તમારે શબ્દોમાં વર્ણન કરવાની છે. અને એના કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 60મો પ્રશ્ન, એ તમારે 150 શબ્દમાં રાઇટ અ પેરેગ્રાફ ઇન અબાઉટ 150 વર્ડ્સ યુઝિંગ ધ પોઈન્ટ્સ ગીવન ઇન ધ બ્રેકેટ્સ એની વન. ત્રણ તમારે નિબંધ પૂછાશે, ત્રણ એસે પૂછાશે, ત્રણમાંથી કોઈ પણ એક એસે તમારે લખવાનું છે 150 શબ્દમાં. અને એના કેટલા માર્ક્સ છે? 8. આ 1, 2 અને 3. તો કોઈ પણ એક તમે એસે લખી શકો છો. ત્યાર પછી 61માં શું પૂછાય છે? રાઇટ અ સ્પીચ. કોઈ પણ એક સબ્જેક્ટ વિશે તમારે સ્પીચ પૂછાય છે, મુદ્દાઓ પણ આપેલા હશે, પોઈન્ટ્સ આપેલા હશે, અને એના આધારે તમારે એ સ્પીચ બનાવવાની છે, લખવાની છે. એના અથવામાં તમારે એપ્લિકેશન પૂછાય છે, કાં તો સ્પીચ લખવી, કાં તો એપ્લિકેશન લખવું. એટલે ક્વેશ્ચન નંબર 61માં પૂછાય છે. અને એના કેટલા માર્ક્સ છે? 6 માર્ક્સ છે. ક્વેશ્ચન નંબર 62માં તમારે રાઇટ એન ઇમેલ, ઇમેલ લખવાનો હોય છે જે દર્શાવેલી સૂચના મુજબ. અને એના અથવામાં તમારે પૂછાય છે રિપોર્ટ, રિપોર્ટ રાઇટિંગ કરવાનું હોય છે, અથવા તો ઇમેલ રાઇટિંગ કરવાનું હોય છે ક્વેશ્ચન નંબર 62માં. અને એના કેટલા માર્ક્સ છે? 5 માર્ક્સ છે.